जिंदगी के हर कदम पर गिरे मगर सीखा कैसे गिरतों को थाम लेते हैं काठियावाड़ कविदात कहे मोज में रहू मोज में रहूं मोज में रेव रे अगम अगोचर अलख धणी खोज में रहूं આ આપણો ઉદ્દેશ હવે અગમ અલી અગોચર એટલે કોણ ભગવાન નહીં સાહેબ હવે શું બનવાનું છે તે અગમ અગોચર એની ખોજ મર્યા હવે શું થયું ઓ કોઈ ધક્કો માર્યો મજા આવી હવે તો કે કોઈ પકડી લીધો વાહ એની મજા આવી સમજો આ વાત આજના યુવાનોને બહુ પહોંચાડવાની જરૂર છે નો ભગવાન ક્યાં છે ક્યાંય નથી સાહેબ નો વે આ વાત આપણે બહુ વાંચી છે કે નો વેરને તમે વાંચો તો નાવ હિયર નો વેર નાવ હિયર નાવ હિયર મીન્સ હિયર ઓનલી જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કેસે ગીરતો કો થામ લેતે હે એ જેને પકડી લીધો એ મારો ભગવાન જેને ધક્કો માર્યો ને સામું જોવાની જરૂર નથી સાહેબ આપણો સમય શેમાં જાય છે ધક્કો માર્યો સાથે માથાકૂટ કરવામાં જાય છે આમને ખબર છે ગાડી ભટકાઈ ત્યારે કાય કે ન હોય ભટકાણા પછી સામે સામે ઉતરી જાય અને ગાડી ભટકાણીમાં એકબીજાના કાઠલા ભટકાય ને એમાં એકબીજાના હાથ ભટકાય ને એમાંથી એકબીજા ઉપર ધારિયા ઉગમ થાય કારણ ભટકાણી છતાંય તું બચી ગયો દોસ્ત હેમખેમ રહી ગયો તારી ગાડી જ ભટકાણી તું તો જીવતો રહ્યો ને ધેટ મીન્સ વી આર નોટ એબલ ટુ એપ્રીશિયેટ ઓર ગીવ ગ્રેસ વોટ વી આર ગેટિંગ મને ને તમને જે મળ્યું છે એનું આપણે કોઈ દિવસ ગૌરવ નથી કર્યું સાહેબ એટલા માટે આપણે દુઃખ દુઃખના પોતલાઓમાં જીવીએ છીએ રાજકોટમાં એક દીકરાનું ઘર નામનું વૃદ્ધાશ્રમ ચાલે છે બહુ સુંદર મજાનું વૃદ્ધાશ્રમ જૈન યુવકો જ ચલાવે છે અને એના વડીલો સાથે બેસવાનું થાય તો તમને આ બધા ભાવ જોવા મળે તમને વડીલને મળો એટલે તત્ત જ એવું પૂછે તમારે કેટલા દીકરા એટલે આપણે કે એક ભેગો રહે છે તમારે સમજવું કે એનો ભેગો નથી રહેતો આ કયો ભાવ બહાર આવ્યો ભેગો રહે છે એટલે આપણે ધ્યાન રાખવું પડે તમે કહો હા ભેગો જ રહે છે તો એની આંખ ભીની થશે તો પાક્કું થવું જોઈએ કે એ નથી રહ્યો એની આ તકલીફ છે પણ તમને એવા પણ વૃદ્ધો મળે કે કેમ છો મજામાં તો આપણે શું વાંધો છે હાકલા છે પછી તપાસ કરો તો ખબર પડે કે ચાર દીકરા છે કોઈ એને રાખતા નથી છતાંય એ મોજમાં રહેવુંમાં છે માટે એનો આનંદ મંગળ જોવા મળે તમારો સેલ્ફ છે થોડીક મહત્વની વાત કરો જે આપણે કઈ જાત આપણે કહ્યું સેલ્ફ બિહેવિયર સેલ્ફ એટલે શું જન્મો છો ત્યારે તમે સેલ્ફ લઈને આવો છો અને ઉપર જે લાગે છે એને પર્સન કહેવામાં આવે છે પર્સન એ મોરું છે પર્સન શબ્દ આવ્યો પરસો ના ઉપરથી અને પરસો ના એટલે મોરું ભગવાને બધાને સેલ્ફ સરખો આપ્યો સેલ્ફમાં ત્રણ વસ્તુ આપી બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ બોડી એટલે આઉટર સેલ્ફ અને માઇન્ડ અને ઇન્ટેલેક્ટ એટલે ઇનર સેલ્ફ તમે જે જોઈ શકો છો જે દ્રશ્યમાન છે જે ભૌતિક છે ફિઝિકલ વિઝિબલ પર્સન ઇઝ અ બોડી હું તમને જોઈ શકું તમે મને જોઈ શકો છો તો આઉટર સેલ્ફ છે મિત્રો યાદ રાખવા જેવું આઉટર સેલ્ફ ઉપરથી ક્યારેય માણસ આખાનું મૂલ્યાંકન નહીં કરવું આઉટર સેલ્ફ ઉપરથી જો મૂલ્યાંકન કરી દઈએ તો છીએ સમાજ જીવનથી લઈને રાજકારણ સુધીના આપણે આવા અનુભવો છે પણ જેનો ઇનર સેલ્ફ પાવરફુલ હોય જેને આપણે ચૂકી ગયા હોઈએ ભારત દેશની અંદર એક એવો વડાપ્રધાન થયો જે અઢાર મહિના શાસનમાં રહ્યો અઢાર મહિના અત્યારની યુવા પેઢીને તો નામ જ ખબર નથી હમણાં રમજાનભાઈ એક કોલેજમાં જઈને મેં વાત કરી તો બધાએ છૂટ્યા પછી પૂછ્યું તમે અઢાર મહિનાવાળા કોની વાત કરતા હતા મેં કીધું આપણે વડાપ્રધાન હતા તો કે ના પણ એ ભાઈ કોણ પછી મને ખબર પડી કે આ તો એસીમાં જન્મેલો છે એટલે એને એને આગળની તો ખબર જ ન હોય સારું છે અને ભગવાનના નામ ખબર છે એ તારી એ ન ખબર હોય કેમ તો કે ભગવાન ક્યાં મારા કોન્ટેમ્પરરી હતા અઢાર મહિના એ માણસે શાસન કર્યું જેનો ઇનર સેલ્ફ પાવરફુલ હતો જેણે ક્યારેય પ્રવચન નહીં કર્યા જ્યારે કોઈ ક્યારેય એણે વેશ નહીં બદલ્યા જેણે ક્યારેય છાકા નહીં પાડ્યા પણ આઈ સ્ટીલ રિમેમ્બર હું સ્કૂલમાં ભણતો હતો અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે એણે સોમવારે ભાત ન ખાવાનું એલાન કર્યું હતું ત્યારે કોઈ મીડિયાનો હતો થેન્ક યુ કોઈ મીડિયાનો હતો છઠ્ઠા એનો પ્રચાર થયો અને મને બરાબર યાદ છે કે લોકોએ ગળામાં પહેરેલા સોનાના ઘરેણા ઉતારી દઈને સૈનિકો માટે આપ્યા હતા જય જવાન જય કિશાનનું જેણે નામ આપ્યું એ લાલબાદુર શાસ્ત્રી ધીસ ઇઝ મૂલ્ય બોધ મિત્રો આ મૂલ્ય બોધ છે એની ઉપર પર્સન જે લાગ્યું એને આઉટર સેલ્ફની ઉપર ઇનર સેલ્ફને લગાડ આ પર્સન લાગે છે ને હું જન્મું ત્યારે એ બાળક છું મારી પાસે બોડી છે માઇન્ડ છે ઇન્ટેલેક્ટ છે પણ જન્મ્યા ભેગો મને કહેવામાં આવે કે નાગર છે પેલું મોરું પછી તો વિનાયકભાઈ નો દીકરો છે બીજું મોરું પછી તો સૌરાષ્ટ્ર વિદ્યાર્થી છે ત્રીજું મોરું પછી તો કે પતિ છે ચોથું મોરું પછી તો કે અદાણીમાં નોકરી અચ્છા તમે અદાણીમાં નોકરી કરો છો તમારે આમ કેવો વ્યવહાર મેં કોની હારે તો અદાણી હારે મેં ના ઈ એનો વ્યવહાર સંભાળે છે હું મારો સંભાળું છું દેટ મીન્સ દેટ ફેલો ઇઝ રેડી ટુ આઈડેન્ટિફાઈ યુ વિથ ધ અનધર પર્સનો કોડ અદાણી મારો સેલ્ફ તો હળો ક્યાંય છે જ નહીં હકીકતમાં સેલ્ફ જો જીવ તો રે બોડી માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ જે બધામાં છે સાહેબ કોઈમાં કોઈ જ જાતનો ભેદભાવ ઈશ્વરે રાખ્યો નથી સેમ પોટેન્શિયલ હેઝ બીન ગીવન ધ મધરે કહ્યું વી ઓલ આર પોટેન્શિયલી ડિવાઇન આપણે બધા પોટેન્શિયલી ડિવાઇન લોકો છીએ સરસ મજાની વાત કુમારપાળભાઈએ કહ્યું પેલું બચ્ચું તમે ભળી ગયા હતા આળા સિંહના બચ્ચા તરીકે બકરીઓની વચ્ચે બેઠા હતા એમાં તમે ભૂલી ગયા કે તમે સિંહનું સંતાન છો